ધોરાજી પાલિકા પાસે કરોડોની ગ્રાન્ટ છતાં પાલિકાના સત્તાધારી કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિખવાદ ચરમસીમા ઉપર છે, ત્યારે થોડા દિવસ પહેલા જ પાલિકાના 7 સભ્યોએ નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના જ સભ્ય કોંગ્રેસ હાજી હનીફ મિયા કાદર મિયા સૈયદે તમામ વિરુદ્ધ એક પત્રિકા ફરતી કરી છે, જેમાં સાતેય નારાજ સભ્યોને તકસાધુ ગણાવ્યા છે. આંતરિક વિખવાદને કારણે ધોરાજી શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે, ત્યારે ધોરાજી નગરપાલિકામાં હાલ કુલ 36 સભ્યો છે, જેમાંથી 22 સભ્યો કોંગ્રેસ પક્ષના છે, જેથી બહુમતીથી આ પાલિકામાં કોંગ્રેસ પોતાનું શાસન ચલાવી રહી છે. પરંતુ શરૂઆતથી આંતરિક વિખવાદને કારણે ધોરાજી શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે. પાલિકા દ્વારા અત્યાર સુધી 3 વખત જનરલ બોર્ડ બોલાવવામાં આવેલ હતું, પરંતુ શહેરના વિકાસના મુદ્દા મૂકવામાં આવ્યા હતા, છતાં સત્તાધારી કોંગ્રેસના સભ્યો દ્વારા વિકાસના કામોને બહાલી આપવામાં આવતી નથી. જોકે ધોરાજીની પ્રજાએ પોતાના શહેરના વિકાસ માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને છૂટી કાઢ્યા બાદ પાલિકામાં પણ કોંગ્રેસનું શાસન લાવ્યા, પણ પાલિકાના અસંતુષ્ટ સભ્યો અને સ્થાનિક ધારાસભ્યોને કારણે ધોરાજીની પ્રજાને શું કરવું એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. મારું નામ સૈયદ અમીન મિયા કાદર મિયા છે, ધોરાજી નગરપાલિકાના સદસ્ય છું. તારીખ 21/8/2018 રોજ ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડમાં હું 39 મુદ્દા અમારા હતા, તેમાંથી 39 મુદ્દા નામંજૂર કરવામાં આવેલ છે. શા માટે નામંજૂર કરવામાં આવેલ છે કે એનું કારણ કે ધોરાજીના કુલ 22 કોંગ્રેસના સદસ્યોમાંથી 7 સદસ્યો એ ભાજપને ટેકો આપી 49 જે મુદ્દા હતા તેણે નામંજૂર કરેલ. એટલા માટે કરીને હું ધોરાજી નગરપાલિકાના મારા ભાઈઓ, મારા મતદારો, ધોરાજીના નાગરિકો માટે મેં તારીખ 2 પહેલાં જ પત્રિકા બહાર પાડેલ હતી. એ પત્રિકામાં હરેક મુદ્દાઓ મેં લખેલા છે. એટલા માટે પત્રિકા બહાર પાડી કે ધોરાજી શહેરના વિકાસના કામો ન થતા હોય અને જનરલ ધોરાજી નગરપાલિકામાં પૈસા પણ હોય, 12 કરોડ તો એમને પડ્યા છે, કુલ 38 કરોડ રૂપિયા નગરપાલિકામાં પડેલ હોય, છતાં પણ આ કામગીરી ન થતી હોય. આવા 7 સદસ્યો જે ધોરા ભાજપમાં વયા જતા હોય અને પત્રિકામાં એટલા સુધી મેં લખેલ છે કે આવા સદસ્ય ધોરાજીની જનતા જાણે કે હું ધોરાજીના ધોરાજીને જાણે અને હું સૈયદ હનીફમિયા બાબુ હું ધોરાજીની જનતાને ખાસ વિનંતી કરું છું કે જે પત્રિકામાં મેં છપાવેલ છે અને એમાં જે હું તારીખ 27/8/2018 રોજ આમરણ ઉપવાસ પર ઉતરું છું, તેમાં મને ધોરાજી આખું સાથ ને સહકાર આપે. મેં 40 વર્ષ નોકરી ધોરાજી નગરપાલિકામાં જે કરેલ છે તે તમે સૌ જાણો છો. એવી જ રીતે મને કાયમી માટે જ્યાં સુધી 5 વર્ષ રહું ત્યાં સુધી મને સાથ ને સહકાર આપશો એટલી મારી ખાસ વિનંતી છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.